નમસ્કાર, કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છાઓ સાથે ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુનીશા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ઘોઘા દહેજ વચ્ચે રો રો પેસેન્જર સર્વિસનું મંગળાચરણ 22 ઓક્ટોબરે પ્રધાનમંત્રી કરવાના હોવાથી ભાવનગર જિલ્લા તંત્રમાં તૈયારીઓ શરૂ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજી લોકાર્પણ પ્રસંગ સફળ બનાવવા આપ્યું માર્ગદર્શન. ગુજરાત સરકારનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય. માં વાત્સલ્ય યોજનાના લાભ માટેની આવક મર્યાદા 1.5 લાખથી વધારી 2.5 લાખ કરવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત. કિડની ડાયાલિસિસ ટ્રીટમેન્ટને પણ યોજનામાં આવરી લેવાઈ. વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા વહીવટી સહાયકોને પગાર વધારાની દિવાળી ભેટ. વિદ્યા સહાયકોનો પગાર 16,500થી વધારી 25,000 કરતી ગુજરાત સરકાર. નગરપાલિકાના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે દિવાળીનું પર્વ કચ્છની લખપત સરહદે ઉજવશે. પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા જવાનોના દીપાવલીના પર્વને બનાવશે યાદગાર. ગયા વર્ષે પણ સીએમએ દિવાળી ઉજવી હતી નડાબેટની સરહદે. ગુજરાત ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સાથે ઇલેક્શન ડિપ્લોમસી. 20 થી 27 ઓક્ટોબર સુધી 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોજાશે ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલનો. ચૂંટણી મહાસંગ્રામમાં હકારાત્મક વિકાસ એજન્ડા સાથે ઉતરવા કરાશે આહ્વાન. મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને શોષિત વંચિતોની સેવાના મૂલ્યોથી જ વિશ્વ કલ્યાણ સંભવ હોવાનું જણાવતા ટેકનોક્રેટ સામ પિત્રોડા. ગુજરાત વિદ્યાપીઠના 64મા દીક્ષાંત સમારંભમાં સ્નાતક અનુસ્નાતકોને એનાયત કરી પદવીઓ. વિમુદ્રીકરણ સમયે યુકો બેંક અધિકારી સાથે સાંઠગાંઠ રચી જૂની નોટ ખાતામાં ભરી કાઢનાર વિરલ શાહની અટકાયત કરે છે સીબીઆઈ. વિદેશથી અમદાવાદ ઉતરતા જ હવાઈ મથકે ઝડપાયો પાર્શ્વનાથ મોટરનો માલિક. દિવાળીની રજાઓમાં તબીબી સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને કરી ખાસ વ્યવસ્થા. અમદાવાદમાં વિસ્તારવાર ઉપલબ્ધ 108 તબીબોની યાદી વેબસાઇટ ઉપર કરી જાહેર. માં ભગવતીનું કાલી માતા સ્વરૂપ પૂજાય તેવી નરક ચતુર્દશી નિમિત્તે ભૈરવ દાદા તથા હનુમાનની ભક્તિમાં તરબોળ ગુજરાત. યમદેવને દીપદાન સાથે દાળવડા અને દહીંવડાના નૈવેદ્ય વડે ઘરમાંથી કકળાટ કાઢવાની પરંપરાનું પણ છે મહાત્મ્ય. સમાચાર વિગતવાર. દિવાળીની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. રાવણ સામે વિજય મેળવીને અયોધ્યામાં આગમન સમયે ત્રેતાયુગમાં જે રીતની ઉજવણી થઈ હતી તેવી જ ભવ્ય ઉજવણી અયોધ્યા ખાતે આ દિવાળીની થશે. સરયુ નદી પર 2.25 લાખ જેટલા દીવડાઓની રોશનીથી અયોધ્યા નગરી ઝગમગી રહી છે. યોગીએ આ પ્રસંગે એક કાર્યક્રમમાં હાજરી આપીને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અયોધ્યાના વિકાસ માટે સરકાર કોઈ કચાશ રાખશે નહીં. બોફોર્સ તોપ સોદાનો મામલો ફરી એકવાર ઉછળ્યો છે. એક ખાનગી ચેનલને તત્કાલીન તપાસ કરતા હર્ષમેને ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ કર્યા હતા. રાજીવ ગાંધીના સમયના આ મામલામાં પાકિસ્તાનનું કનેક્શન પણ બહાર આવ્યું છે જેના કારણે ભાજપએ કોંગ્રેસને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. હર્ષમેને બોફોર્સ તોપ સોદામાં લાંચના નાણાં સ્વિસ બેંકના ખાતામાં જમા થયા હોવાનો પણ ખુલાસો કરતા સનસનાટી મચી ગઈ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને સણસણતો સવાલ પૂછતા કહ્યું છે કે બોફોર્સ મામલે કોંગ્રેસ કેમ ચૂપ છે. ભાજપના આરોપોના મારા બાદ હવે કોંગ્રેસની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. અદનાન ખશોગી, એન્ડ આઈ એમ કોટિંગ હિયર, હેડ શોન ડોક્યુમેન્ટ to implicate VP Singh. Why would a Congress leader
the then Prime Minister of the country, choose to silence a minister in his own government only because VP Singh was carrying out or aiding an investigation into the Bofors scam. The fact that this is a sordid tale is to minimize the impact of the revelations made by Michael Hirschman. For too long, the Congress has conveniently kept quiet, and it is time that the Congress answers now questions to every and each Indian citizen as to what is the involvement. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરે ભાવનગર જિલ્લાના ઘોઘાથી દહેજ રો રો પેસેન્જર ફેરી સર્વિસ તેમજ જિલ્લાના અન્ય વિકાસ કામોનું લોકાર્પણ કરનાર છે. પ્રધાનમંત્રીની મુલાકાત માટે જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મુખ્ય સચિવ જેએન સિંઘ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કૈલાશનાથન અને એમએસ ડાગોરની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, ડીડીઓ આયુષ અને ડીએસપી મલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. દિવાળીના ટાંકણે જ સરકારે મા અમૃતમ યોજનાની નાણાકીય સહાયની મર્યાદા વધારી દેવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી મા અમૃતમ યોજનાની મર્યાદા 1.5 લાખની હતી, તે વધારીને 2.5 લાખની કરી હોવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર ખાતે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મર્યાદા વધારવાના નિર્ણયને કારણે જરૂરિયાતવાળા લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. અને અમે આજે નિર્ણય કર્યો છે કે જે અત્યારે 1.5 લાખની આવક મર્યાદા છે, કે વાર્ષિક 2,50,000ની આવક મર્યાદા કરવી અને તાત્કાલિક અસરથી એનો અમલ કરવો, એટલે માસિક મહિને જેની જે પરિવારની 20,000 સુધીની આવક હોય એ પરિવારની વાર્ષિક આવક 2,40,000 થાય, એમાં પણ 10,000નો ઉમેરો કરી હવે ગુજરાતનું કોઈ પણ મધ્યમ વર્ગીય પરિવાર, ગરીબ પરિવાર કે જેની વાર્ષિક આવક રૂપિયા 2,50,000થી ઓછી હશે, એમના આવકના દાખલાના આધારે આવા પરિવારોને મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાત સરકારે વિદ્યા સહાયકો, શિક્ષણ સાથી સહાયકો તથા નગરપાલિકાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. વિદ્યા સહાયકોનો પગાર 16,500થી વધારીને 25,000 કરાયો છે, તો 105 નગરપાલિકાના કર્મચારીઓને 7મા પગાર પંચના લાભની જાહેરાત કરાઈ છે. એમાં અમને જે છૂટછાટ હમણાં જ આપી કે સફાઈ કામદારોને એમાંથી આપણે એ ખર્ચમાંથી મુક્તિ આપી છે. સફાઈ કામદારોનો ખર્ચ આ મહેકમ ખર્ચમાં નહીં ગણાય, એ રીતે જે 48% ખર્ચની મર્યાદામાં 6ઠું પગાર પંચ નિયમિત રીતે જે નગરપાલિકાઓ અત્યારે આપે છે એની સંખ્યા લગભગ 105 જેટલી છે. આ 105 નગરપાલિકા એમને જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને 7મા પગાર પંચનો લાભ એમના કર્મચારીઓને આપી શકશે અને લગભગ આ 105 નગરપાલિકામાં 15,000 કરતાં વધુ કર્મચારીઓ જે કામ કરે છે એ કર્મચારીઓને આ 7મા પંચની પગાર પંચ ચૂકવવાની રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી અમે જે મંજૂરી આપી છે એનો લાભ મળશે. આ વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છના બીએસએફના જવાનો સાથે દિવાળી ઉજવશે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમણે નવો ચીલો ચાતર્યો છે. દર વર્ષે તેઓ સરહદના જવાનો સાથે દિવાળી ઉજવે છે. આ પરંપરાને આગળ વધારતા વિજય રૂપાણી કચ્છની લખપત સરહદ ઉપર સતત ચોકી પહેરો ભરીને રાજ્યની સરહદોને સલામત રાખતા જવાનો સાથે દિવાળી ઉજવીને જવાનોની આ દિવાળી યાદગાર બનાવશે. ગત વર્ષે તેમણે નડાબેટના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. બીએસએફના જવાનો પોતાના પરિવારોથી દૂર રહેતા હોય છે ત્યારે જવાનોને પોતાના પરિવારથી દૂર રહેવાનો અફસોસ ન થાય તે માટે મુખ્યમંત્રી તેમની સાથે દિવાળીની ઉજવણી કરશે. તો નૂતન વર્ષે પંચદેવ મંદિરના દર્શન ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં તેઓ નાગરિકો સાથે શુભેચ્છાઓની આપ લે પણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે શ્રીમદ રાજચંદ્રજીના જીવનમાંથી પ્રેરણા લઈને રાજ્ય સરકાર સંવેદનશીલતા સાથે લોકકલ્યાણના કાર્ય હાથ ધરશે.
પૂજ્ય મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજી દ્વારા રચાયેલા પદો દરેક માનવી માટે પવિત્ર જીવન જીવવાનો સંદેશો આપે છે, જેને આપણા જીવનમાં ઉતારવા પ્રયાસો કરવા જોઈએ. મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વવાણિયા ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્રજીના જન્મભવનમાં શ્રીમદ રાજચંદ્રના જીવનકવનનું પ્રદર્શન શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું તથા ઉપાશ્રય ગુરુ મંદિરની મુલાકાત લીધી હતી અને સ્વાધ્યાય હોલમાં ચાલતા આધ્યાત્મિક જ્ઞાનવાણીનું શ્રવણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભવનમાં આવેલ જિનેશ્વર મંદિર તેમજ દિગંબર મંદિરમાં દર્શન પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગુરુ મંદિરમાં શીશ ઝુકાવી સર્વજન સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી. અને એવી શક્તિ આપે કે વધુને વધુ સંવેદનશીલતા સાથે પ્રજાના હિતોના કામો, સારા કામો કરીએ, મને શ્રદ્ધા છે. નૂતન વર્ષના સ્નેહ સંમેલનોમાં ભાજપ ઇલેક્શન ડિપ્લોમસી કરશે. પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર આગામી 20મીના નૂતન વર્ષથી 27મી ઓક્ટોબર સુધી તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં ગુજરાત ગૌરવ સ્નેહ સંમેલનો યોજાશે, જેમાં કાર્યકરોને ચૂંટણી યુદ્ધમાં વિકાસના હકારાત્મક એજન્ડા સાથે ઉતરવા આહવાન કરાશે. શ્રી પંડ્યાએ આંતરિક મતભેદના પગલે કોંગ્રેસની દિવાળી હોળી બની રહી હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખો કોંગ્રેસને બનાવવા પડ્યા છે. 160થી વધુ સંગઠનના પ્રદેશના સંગઠનના માળખાને જાહેર કરવું પડ્યું છે. બહારથી 122 નિરીક્ષકો અહીંના લોકોને ઉમેદવારી નક્કી કરવા માટે મોકલ્યા છે. કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા છે, એટલે કોંગ્રેસમાં હોળી છે અને ગુજરાતની જનતામાં વિકાસનો આનંદ છે, ગૌરવ છે, અસ્મિતાનું ગૌરવ છે અને એટલા માટે ગુજરાતની જનતામાં દિવાળી છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ દિવાળીનો આનંદ છે. અમદાવાદની યુકો બેંકની શાખામાં બ્રાન્ચ મેનેજર સાથે સાંઠગાંઠ કરી 1,49,00,000નું રદ થયેલું ચલણ ખાતામાં જમા કરાવનાર વિરલ શાહની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિદેશથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરનાર પાર્શ્વનાથ મોટર્સના માલિક વિરલ શાહ આ કેસમાં ભાગેડું હોવાથી તેને ઝડપી લેવાયો હતો. આ કેસમાં આરોપી એવા બેંક અધિકારીઓ પણ ઝડપાઈ ચૂક્યા છે. સીબીઆઈ વિશેષ અદાલત સમક્ષ વિરલ શાહને રજૂ કરી તેના રિમાન્ડ લેવાની અનુમતિ માંગવામાં આવે તેવી વકી છે. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ ખાતે 64મો પદવીદાન સમારંભ યોજાયો હતો. ગાંધીજીના આદર્શો અને ગ્રામોદ્ધાર સહિતના શિક્ષણ માટે વિશ્વમાં વિખ્યાત ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ટેકનોક્રેટ ડોક્ટર સામ પિત્રોડા ઉપસ્થિત રહ્યા હતા. સામ પિત્રોડાના હસ્તે 29 પીએચડી, 30 એમફિલ, 374 અનુસ્નાતક, 299 સ્નાતક અને 53 અનુસ્નાતક ડિપ્લોમાને પદવી એનાયત કરવામાં આવી હતી. સામ પિત્રોડાએ દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશમાં 4 ક્રાંતિઓ સર્જાઈ હતી, તેમાંની પ્રથમ હરિયાળી ક્રાંતિ, બીજી પરમાણુ ક્રાંતિ, ત્રીજી અવકાશ ટેકનોલોજી ક્રાંતિ અને ચોથી દૂરસંચાર સંદેશ વ્યવહાર ક્રાંતિનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે આ તમામ ક્રાંતિઓ ખોરાક, પાણી અને શિક્ષણને પરસ્પર સાંકળે છે. આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ અને કુલનાયક અનામિક શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં ગ્રામ સેવા સંકુલ, ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર અને સમાજ સેવા સંકુલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનારા તમામ વિદ્યાર્થીઓને સ્વધર્મ પાલન, સ્વદેશ અને સ્વભાષાની પ્રતિષ્ઠા વધારવાના પ્રયાસ જીવન પર્યંત કરવાના શપથ લેવડાવાયા હતા. ઇન્સ્ટિટ્યુશન્સ ગ્લોબલી આર બેઝ્ડ ઓન મિસટ્રસ્ટ. ગાંધીજીનો આઈડિયા જે ટ્રસ્ટ વાળો હતો, હાઉ ટુ બિલ્ડ કોર્પોરેટ સ્ટ્રક્ચર ફોર ટ્રસ્ટ, વોઝ વેરી યુનિક. ત્યારે પીપલ ઓનલી સેલિબ્રેટ ફિનાન્શિયલ સક્સેસ. ફોર્ચ્યુન 400 પબ્લિશ કરે છે લિસ્ટ ઓફ રિચ 400 પીપલ. નોબડી પબ્લિશ ઇઝ લિસ્ટ ઓફ 400 બેસ્ટ ડોક્ટર્સ, બેસ્ટ ટીચર્સ, બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ. એટલે ધ વર્લ્ડ લિટરલી લુક્સ ટુ રિચ પીપલ એઝ ધ રોલ મોડલ. મારું સપનું છે કે હું ટીચર બનું અને વિદ્યાપીઠના શિક્ષણનો મારા જીવનમાં અમૂલ્ય હિસ્સો છે. તેના કારણે મારામાં ઘણા બધા મોટા પરિવર્તનો આવ્યા છે. આજના યુવાનોને ગાંધીની સાંપ્રતતા વિશે ખૂબ જ જાણવું જરૂરી છે, કારણ કે ગાંધી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી તત્વ રહેશે. ગાંધી વિચાર જીવનમાં લાવશે તો દેશનો અને વિશ્વની વિકાસ જરૂર થશે.
દિવાળીના તહેવારોમાં સમગ્ર ગુજરાતમાં વેકેશનનો માહોલ રહે છે. તબીબો પણ આ દિવસોમાં ઉપલબ્ધ હોતા નથી ત્યારે જરૂરિયાતવાળા લોકોને તબીબી સેવા મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશને ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે એક વેબસાઇટ કાર્યરત કરવામાં આવી છે. www.ahmedabadmedicalassociation.com નામની આ વેબસાઇટ ઉપર 19-24 ઓક્ટોબર સુધી અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ઉપલબ્ધ 108 જેટલા ડોક્ટર્સની સુવિધા અને સંપર્કની માહિતી અપાઈ છે, જેનો લાભ અમદાવાદની જનતા લઈ શકશે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનમાં આ સહાયથી અમે લગભગ 108 ડૉક્ટરો અત્યારે લિસ્ટમાં એનરોલમેન્ટ કર્યા છે. એ અને દરેક ટાઈપના ડૉક્ટર છે, સર્જન હોઈ શકે, બન્સ પ્લાસ્ટિક સર્જન હોઈ શકે, જનરલ પ્રેક્ટિશનર હોઈ શકે અને ગાયનેક હોઈ શકે, દરેક ટાઈપને લગભગ ડૉક્ટરો અમે એનરોલ કર્યા છે. અને દરેકની જે પ્રમાણે સહાય જરૂર પડે એ વેકેશનમાં એ પ્રમાણે એ ડૉક્ટરને અમે રેફર કરી શકીએ અને એ ડૉક્ટર એનો કોન કરવાથી એ ડૉક્ટરની સહાય પૂરી રીતે મળી શકે. 19-24 તારીખ સુધીમાં આ કાર્યરત રહેશે. દિવાળી એટલે ઉમંગ અને ઉત્સાહનો તહેવાર. સતત 5 દિવસ સુધી ખુશીઓનો તહેવાર છવાયેલો રહે છે. આ 5 દિવસમાં દરેકે દરેક દિવસનું અલગ મહાત્મ્ય હોય છે. આજે દેશભરમાં કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રદ્ધાળુઓ પરંપરાગત રીતિરિવાજથી યમરાજા, કાળભૈરવ અને હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી. જોઈએ એક રિપોર્ટ. આજે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ. આજના દિવસે તંત્ર મંત્ર માટેની ઉપાસના સાથે વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઘરમાંથી કકળાટ કાઢવામાં આવે છે. આજ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેમના ત્રાસમાંથી ઉગાર્યા હતા. ઉપાસકો માટે આજનો દિવસ તંત્ર મંત્ર માટે શ્રેષ્ઠ ગણાય છે. આજે સંધ્યાકાળ બાદ મૃત્યુના દેવ યમરાજને દીવો કરવામાં આવે છે. આજના દિવસે હનુમાન ઉપાસના પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો. આજે વહેલી સવારથી જ મહાઆરતી, પૂજા અર્ચના અને મારુતિ યજ્ઞમાં ભાગ લેવા અને દાદાના દર્શન કરવા ભક્તોનો મેળાવડો જામ્યો હતો. આજે સૌ કોઈએ કષ્ટભંજન દેવ પાસે તેમનું આખું વર્ષ કષ્ટ વગરનું અને સુખમય નીવડે તેવી પ્રાર્થના કરી હતી. હનુમાન જયંતિ અને કાળી ચૌદશના દિવસે એની અખંડ પૂજાનું એક ખૂબ મહત્વ છે. છેલ્લા 15-1 વર્ષથી હું નિયમિત રીતે કાળી ચૌદશના દિવસે આ પૂજામાં બેસીને ધન્યતા અનુભવું છું. આજે રાત્રિનું મહત્વ છે પણ હનુમાનજીની માટે તો 24 કલાક, દાદા તો 24 કલાક નહીં પણ 4 યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, દાદા તો અખંડ આ ધરતીની ઉપર એમના ભક્તોનું કલ્યાણ કરવા માટે વિરાજમાન છે. કાળી ચૌદશ નિમિત્તે ઘંટાકર્ણ મહાવીર ભગવાનની પણ પૂજા અર્ચનાનો મહિમા છે. ત્યારે અમદાવાદ ખાતે દાદા સાહેબના પગલા પાસે ખડતરગચ્છ જૈન મંદિર ખાતે પણ ઘંટાકર્ણ મહાવીર અને નાકોડા ભૈરવના દર્શને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજના દિવસે ભક્તોએ વર્ષ દરમિયાન સારું સ્વાસ્થ્ય રહે તેવી આસ્થાથી શીશ નમાવ્યા હતા. નાગોડા ભેરુજીની ઉપર સીધા લઈને આવે છે, ભેરુજી ઉપર કઈ તરીકે મનોકામના એમની પૂરી થઈ જાય છે. ઘંટાકર્ણ મહાવીર કા જીતના મહત્વ હૈ, નાકોડા જી ભૈરુજી કા જીતના મહત્વ હૈ, સભી મૌડી જાતે હૈ તો ઉનકે દર્શન કે લિયે યહાં હમ આયે હૈ આજ. કાળી ચૌદશ સાથે અનેક માન્યતા અને અંધશ્રદ્ધાઓ જોડાયેલી હોય છે, ત્યારે આવી અંધશ્રદ્ધાને દૂર કરવા ગોધરાના રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ સુજાતા વલી અને તેમની ટીમ દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમના દ્વારા કાળી ચૌદશના દિવસે ભૂત બતાવનારને 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેમની ટીમે શેરીઓ અને મોહલ્લામાં જઈને તાંત્રિક દ્વારા કરવામાં આવતા તુક્કાઓનું વૈજ્ઞાનિક કારણ પણ રજૂ કરી બતાવ્યું હતું. જે કોઈ ભૂત પ્રેત કે ચમત્કાર બતાવે એમને 1 કરોડનું ઇનામ ડિક્લેર કરેલું છે, પણ 25 વર્ષથી કોઈ પણ એકે માણસ આગળ આવ્યું નથી. લોકોમાં એક સારી જાગૃતિ ફેલાય તેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જન જાગૃતિ કાર્યક્રમ એટલે અંધશ્રદ્ધા નાબૂદી કાર્યક્રમ હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશન ગોધરા તરફથી ચલાવીએ છીએ. અનિષ્ટ તત્વોથી બચવાની પ્રેરણા કાળી ચૌદશ આપે છે.
આવતીકાલે પ્રકાશના પર્વ એવા દિવાળીની લોકો ધામધૂમથી ઉજવણી કરશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. અયોધ્યામાં ઇતિહાસની સૌથી મોટી દિવાળી મનાવવાની તૈયારીઓ. જે રીતે ત્રેતાયુગમાં રામના વિજય પ્રવેશ બાદ દિવાળી ઉજવવામાં આવી હતી, તેવી જ દિવાળી મનાવવા માટે ઉત્સાહનો માહોલ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચશે. રામ કી પૌરી પર 2 લાખ દીપ પ્રગટાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આંદામાન નિકોબારના પ્રવાસે. દેશની ખડેપગે રક્ષા કરતા જવાનો અને તેમના પરિવારજનો સાથે કરશે દિવાળીની ઉજવણી. દિવાળીના તહેવારની વિશ્વભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં પણ ઉજવણી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાની પહેલી દિવાળીની વ્હાઇટ હાઉસમાં કરી ઉજવણી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન જુડોએ દીવડા પ્રગટાવીને ભારતીયો સાથે કરી દિવાળીની ઉજવણી. દિલ્હીમાં ચિંતાજનક રીતે વધેલા પ્રદૂષણને કારણે બદરપુર પ્લાન્ટને કરાયો બંધ. ડીઝલ જનરેટર ચલાવવા ઉપર પણ દિલ્હીમાં લદાયો પ્રતિબંધ. દિલ્હીવાસીઓ પ્રદૂષણને કારણે છે પરેશાન. સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો હજી પણ યથાવત. જમ્મુ કાશ્મીરની પૂંછ સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં 4 નાગરિકો ઘાયલ. ભારતીય જવાનોએ પણ આપ્યા જડબાતોડ જવાબ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના મુસાફરી પરના પ્રતિબંધને રદ કરતા હવાઈના ફેડરલ જજ. જજ ડેરિક વોટસને આ આદેશના અમલને અટકાવી દીધો. ટ્રાવેલ નીતિની વિરોધમાં આદેશ હોવાનો જજનો મત. ગીર સોમનાથ જિલ્લાના દુદાણા ગામમાં 6 ફૂટ લાંબો મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા અફરાતફરી મચી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમે 2 કલાક સુધી જહેમત ઉઠાવી મગરને ઝડપી લીધો હતો. મગર આવ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હોવાની જાણ જામવાળા વન વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમે મગરને ઝડપવા કામગીરી શરૂ કરી હતી. આ મગરે પોતાના બચાવમાં અનેક વખત હુમલો કર્યો હતો. દુદાણા ગામ પાસે શિંગળવાડા નદી પસાર થાય છે. આ નદીમાં તે અવારનવાર ઘૂસી આવે છે. આ મગરના 2 બચ્ચા પણ છે, જેઓ વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. દુદાણા ગામે દુદાણા કોડીના રોડ ઉપર એક મગર શિંગોળા નદીના પાણીમાં ત્યાં ગામમાં ચડી આવેલ હતી, જેને રોડ ઉપરથી આજરોજ અમે રેસ્ક્યુ કર્યું છે. આ મગર અંદાજે 10 થી 12 વર્ષની છે અને 10 ફૂટ લંબાઈ છે. મગર માદા છે, તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે ગીર અભયારણ્યમાં પ્રવેશવાની મુખ્ય 2 ચેકપોસ્ટ ઉપર ખાસ પ્રકારના આર્ટિફિશિયલ સિંહ, હરણ, મોર, અજગર અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની પ્રતિકૃતિ ગોઠવવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગીર અભયારણ્યની 2 ચેકપોસ્ટ ઉપર મૂકવામાં આવેલ આર્ટિફિશિયલ વન્ય પ્રાણીઓ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ તો ડાલામથા વનકેસરીની આબેહૂબ પ્રતિકૃતિ સાથે પ્રવાસીઓ મોબાઇલ ફોનમાં સેલ્ફી લઈ રોમાંચિત બની રહ્યા છે. એશિયાટિક લાયનના કારણે દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાતનું સાસણ ગીર ટુરિસ્ટ હબ તરીકે ઉભરી રહ્યું છે. सेंचुरी है गिर सेंचुरी. गिर सेंचुरी के टूरिस्ट में एंट्री के लिए हमारे 2 बड़े नाके हैं, 2 बड़े गेट हैं और एक का नाम है सासन गेट, दूसरे का नाम है बंबा फोड़ गेट. दोनों ही गेट को इस बार हम लोगों ने मॉडर्नाइज किया है. दोनों ही गेट को इस बार हम लोगों ने नया किया है, जहां पे हम लोगों ने लायन है, लेपर्ड्स है, दूसरे एनिमल्स हैं, चीतल है, बर्ड्स हैं, इन सबके मॉडल्स हमने वहां रखे हैं, जिससे कि जिस भी नाके से टूरिस्ट एंटर करे तो गिर सेंचुरी में उनको क्या देखने को मिलने वाला है उसका एक झलक वो नाके गेट पे ही ले सके. सासन गिर में भी हमारा पहला सफारी है. ये जो नया गेट बनाया हुआ है ये आर्टिफिशियल लायन बिल्कुल ओरिजिनल जैसा दिख रहा है, इसलिए हमने सोचा कि एक सेल्फी ले लेते हैं और हम हमारी फैमिली के साथ बहुत ही एंजॉय कर रहे हैं यहाँ पे.
દિવાળીના તહેવારમાં ફટાકડાથી આગ લાગવાના બનાવોને ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ માર્ગદર્શન પ્રમાણે ગોધરામાં ફટાકડા બજાર શહેર બહાર લગાવાયું છે. ગોધરા નગરપાલિકાએ લાલબાગ મેદાન ખાતે ફટાકડા બજાર ઉભો કરતા વેપારીઓએ ફટાકડાનો સંગ્રહ અને વેચાણ અહીંથી કરવાના રહેશે. આ ફટાકડા બજારની સલામતી માટે ફાયર બ્રિગેડ અને પોલીસની સેવાઓ પણ લેવામાં આવી રહી છે. દિવાળીના પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરે આકર્ષક રોશની કરવામાં આવી છે. દિવાળીના તહેવાર શરૂ થતાની સાથે જ પ્રવાસીઓ દ્વારકાધીશ મંદિરે દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરવા માટે ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુકાવવા માટે આવી પહોંચ્યા છે. સમગ્ર જગત મંદિરને વિવિધ રંગબેરંગી લાઇટનો ઉપયોગ કરી શણગારવામાં આવતા રાત્રિના સમયે આ રોશનીનો અલગ જ નજારો જોવા મળે છે. દ્વારકા મંદિરના વિવિધ શિખરોને અવનવી લાઇટથી શણગારાતા બાળકોથી લઈને મોટેરાઓ આ રોશની જોઈને ખુશ થાય છે. જગત મંદિર ઉપરાંત મુખ્ય બજારમાં તેમજ રહેણાંક વિસ્તારમાં પણ લોકોએ રોશની કરી ખુશનુમા વાતાવરણ ઉભું કર્યું છે. નવા વર્ષને આવકારવા અનેરો માહોલ પણ ઉભો કરાયો છે. દિવાળીનું વેકેશન શરૂ થતાં દ્વારકા ખાતે પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થતાં સ્થાનિક વેપારીઓ ખુશખુશાલ જોવા મળે છે. દિવાળીમાં દ્વારકાધીશના દર્શન કરીને ગોમતી સ્નાન કરવાનો મહિમા છે. જન્માષ્ટમીના તહેવાર બાદ લાંબા સમયે હોટલ્સમાં બુકિંગ તેમજ રેસ્ટોરન્ટ અને હોટલમાં પ્રવાસીઓની ભીડ શરૂ થઈ છે. દરિયા વચ્ચે આવેલ ભડકેશ્વર મહાદેવ મંદિરે સહેલાણીઓનો પ્રવાહ શરૂ થયો છે. પ્રવાસીઓ તેમના કેમેરામાં અને મોબાઇલમાં પ્રકૃતિનું સૌંદર્ય ક્લિક કરતા જોવા મળે છે. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ બીજ ઉત્સવને કારણે પ્રવાસીઓ આવતા વેપારીઓને પણ લાભ મળી રહ્યો છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ઓટાવામાં રહેતા ભારતીયો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પોતાના ટ્વિટર પેજ ઉપર જસ્ટિન ટ્રુડોએ ઉજવણીના ફોટો શેર કર્યા છે અને દિવાળી મુબારક લખ્યું છે. તો સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે દિવાળીની અનોખી શુભકામના પાઠવતા મહાકાળી માતાનું સુંદર રેત ચિત્ર તૈયાર કર્યું છે. દિવાળી દરમિયાન દારૂખાનું ફૂટવાથી થતા પ્રદૂષણ સામે પટનાયકે નો ક્રેકર્સ સેવ નેચરનો સંદેશ આપ્યો છે, જેને ટ્વિટર ઉપર અસંખ્ય લાઇક્સ મળી રહી છે. રાજ્યના વન્યજીવ પ્રેમીઓને દિવાળીની સુંદર ભેટ આપે છે રાજ્ય સરકાર. વિશ્વભરમાં એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત એવા ગીર ક્ષેત્રમાં સિંહ દર્શન માટે રાજ્ય સરકાર દ્વારા બનાવાયો છે નવો સફારી પાર્ક. 13 કરોડના ખર્ચે આ નવનિર્મિત સફારી પાર્કનું નિર્માણ અમરેલીના આંબરડી ધારી ખાતે થયું છે. આ માહિતી રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે પોતાના ટ્વિટર પેજ ઉપર શેર કરી છે, જેને અસંખ્ય લાઇક્સ મળી રહી છે. અભિનેતા સલમાન ખાને તેના ચાહકોને દિવાળીની ભેટ આપતા પોતાની આગામી ફિલ્મ ટાઈગર જિંદા હૈનું પોસ્ટર પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યું છે. આ પોસ્ટરમાં સલમાન ખાન હાથમાં AK-47 સાથે જોવા મળે છે. અભિનેતા સલમાન ખાને ટ્વીટ કરીને પોતાના ચાહકોને પૂછ્યું છે કે દિવાળીની ભેટ પસંદ આવી, હવે નાતાલ ઉપર મળશે. ટ્વિટર ઉપર હેશટેગ ટાઈગર જિંદા હૈ ટ્રેન્ડ થયું છે. ભારતીય ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ અભિનેતા એવા ઓમ પુરીની આજે જન્મ જયંતી છે. તેમનો જન્મ 8 ઓક્ટોબર 1950ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. તેમણે 1972માં મરાઠી ફિલ્મ ઘાસીરામ કોટવાલથી બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે સ્પર્શ, કલયુગ, વિજેતા, ગાંધી, મિર્ચ મસાલા, માચિસ, ચાચી 420, હેરાફેરી, હંગામા જેવી અનેક નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું હતું. ભારતીય સિનેમામાં તેમના યોગદાનને બિરદાવતા વર્ષ 1990માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. કલ તક યહી જવાન ઉદાસ બેઠે થે અપને નવ સાથીઓ કે સોગ મે પર દેખો સિપાહી કિતની જલ્દી અપને આંસુ પી જાતા હૈ. ટ્વિટર ઉપર હેશટેગ ઓમપુરી ટ્રેન્ડ થયું છે, જ્યાં લોકો તેમને જન્મદિવસ ઉપર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે ન્યૂઝ ફોકસ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.